કચ્છમાં પુરવઠા વિભાગને લગતા વિવિધ પ્રશ્નો અંગે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને એક આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. કચ્છ જિલ્લામાં અનેક પરિવારો પાસે ગેસ કનેક્શન નહીં હોવા છતાં તેઓના કાર્ડ સાથે ગેસ જોડાણની નોંધ થયેલ છે, જેના લીધે આવા પરિવારોને કેરોસીન મળતું નથી. આ ગંભીર ભૂલને સુધારવાની માંગ કરાઈ છે. તે ઉપરાંત બન્નીમાં રેગ્યુલર નાયબ મામલતદારની જગ્યા ભરવા સહિતની માંગ કરાઈ છે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે મોટો વિસ્તાર ધરાવતો આ જિલ્લો છે અને સમગ્ર જિલ્લામાં પુરવઠાની એક મોટી જવાબદારી સંભાળતા ડિપાર્ટમેન્ટ જિલ્લા પુરવઠા અધિકારીની જગ્યા જ ખાલી છે અને જેના કારણે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. ખાસ કરીને લોકોને રાશન કાર્ડ બનાવવા, રાશન કાર્ડ બન્યા પછી એમને પૂરતા પ્રમાણમાં અનાજનું સપ્લાય થવું, એના સિવાયની એપીએલ બીપીએલ માં અન્નપૂર્ણા યોજનામાં એમને ચોક્કસ લાભ મળે, એના માટે અનેક રજૂઆતો વહીવટીતંત્ર સમક્ષ પ્રજાની આવતી હોય છે. જનસેવા કેન્દ્રમાં જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ અપૂરતી હોવાના કારણે લોકોને મોસ્ટલી મોટી હાલાકી થાય છે. કચ્છ જિલ્લા કોંગ્રેસના માધ્યમથી અને ભુજ શહેર અને ભુજ નગરપાલિકા વિપક્ષી નેતા કાઉન્સિલરશ્રીઓના સંકલનથી આજે જિલ્લાના પુરવઠા અધિકારીશ્રીને રૂબરૂ મળી અને અમે આજે રજૂઆત કરી હતી. અમારી પ્રથમ મુખ્ય રજૂઆત એ હતી કે જે પરિવારો છે જેમણે ગેસના કનેક્શન મેળવ્યા નથી, એમની પાસે ગેસ કનેક્શન નથી, તેમ છતાં પણ એમના કાર્ડમાં ગેસની નોંધણી થઈ ગઈ છે, જે ટેકનિકલ ખામી ગણો કે કોઈક વહીવટીતંત્રની ચૂક ગણો, એનો ભોગ એ પરિવારો બનતા હોય છે. અને ગેસ જોડાણના કારણે એમને રાહત ભાવે જે કેરોસીન આપવાનું થાય છે એ પણ બંધ કરવામાં આવ્યું છે. એટલે આવા પરિવારોને તાત્કાલિક ન્યાય મળે એના માટે તાત્કાલિક ટેકનિકલ કારણોસર જે ભૂલ થઈ છે એ ક્ષતિ દૂર થાય, એમને ગેસ ધારણનો જે સિમ્બોલ છે એ કાઢી અને રેગ્યુલર રીતે કેરોસીન મળે એવી માંગ કરી છે. અમારો બીજો મુદ્દો ખાસ કરીને જે જનસેવા કેન્દ્રોમાં પુરવઠાને લગતી કામગીરી થઈ રહી છે જ્યાં સ્ટાફનો અભાવ છે અને શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારને બંનેને અલગ અલગ નાયબ મામલતદાર પુરવઠાની વ્યવસ્થા થવી જોઈએ, જેના કારણે રાશનને લગતી અને સસ્તાનાજને દુકાનને લગતી જે કંઈ કામગીરી છે એમાં સરળતા મળી શકે, લોકોને પણ એની હાલાકી દૂર થાય. એટલે વહેલી તકે સ્ટાફની ભરતી થાય, વિભાગો થાય, સાથે સાથે બન્ની અને પચ્છમ જે વિસ્તાર છે, જે મોટો વિસ્તાર છે, ત્યાં નાયબ મામલતદાર પુરવઠાની જે જગ્યા છે તે રેગ્યુલર કાયમી જગ્યા ત્યાં હોવી જોઈએ અને માત્ર ક્યારેક ને કે થોડાક દિવસે રેગ્યુલર, થોડાક દિવસ પછી ચાર્જ, એ રીતે લોકોને જે મુશ્કેલી થાય છે તો ખાવડા ખાતે પણ નાયબ મામલતદાર પુરવઠાની રેગ્યુલર પોસ્ટ ભરાય એવી પણ માંગ કરી હતી. અને ચોથો અમારો એક મુદ્દો એવો છે કે જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો છે જે બીપીએલ પાત્રતા નથી ધરાવતા, એવા પરિવારો છે જે ખરેખર અતિ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે, એવા માટે રાજ્ય સરકારે જે મા અન્નપૂર્ણા યોજના હેઠળ એક કાર્યક્રમ બહાર પાડ્યો અને એના માધ્યમથી રાહત ભાવે અનાજ અને સામગ્રી આપવાની જે જાહેરાત થઈ, અને આપ જાણો જ છો કે આ સમગ્ર ગુજરાતમાં દરેક શહેરોમાં મોટી મોટા હોર્ડિંગ્સ લાગ્યા, જાહેરાતો થઈ, પણ સરવાળે આવા પરિવારોને જે લાભ આપવાનું છે એવો લાભ કોઈ મળતો નથી. અનેક પરિવારોએ આવી અરજીઓ કરી છે, અરજીઓ આજે પુરવઠા ખાતામાં પેન્ડિંગ છે, એની સત્વરે નિકાલ થાય. દર અઠવાડિયે આવી મા અમૃતમય યોજનાના લાભાર્થીઓની યાદી પ્રમાણે એમને પોઝિટિવ નિરાકરણ લાવી અને એવા પરિવારોને વહેલી તકે લાભ આપે એવી પણ કોંગ્રેસે માંગ કરી હતી અને આના માટે અધિકારીશ્રી પાસે રૂબરૂ રજૂઆત કરી અને વહેલી તકે ઇમ્પ્લિમેન્ટ થાય એવા કોંગ્રેસ પક્ષે આગ્રહપૂર્વક અનુરોધ કર્યો હતો. અને આના માટે જે સ્થાનિક કક્ષાએ કરવાનું થશે એ અધિકારીશ્રીએ યોગ્ય સૂચનાની વાત કરી છે અને જ્યાં રાજ્ય સરકારને જે વાત મૂકવાની હશે તે પુરવઠા અધિકારી અને કલેક્ટરશ્રી મારફતે રાજ્ય સરકારનું પણ ધ્યાન દોરાશે એવી પણ અમને વિશ્વાસ આપ્યો છે.